સમગ્ર ગુજરાતમાં મહિલાઓ પ્રાકૃતિક કૃષિ સખી માટેની તાલીમનો શુભારંભ. કૃષિ વિભાગ દિલ્હી ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ, GLPC મેનેજ હૈદરાબાદ અને SPNF એસોસિએશન ગાંધીનગરના સંયુક્ત પ્રયાસથી ગુજરાતમાં કૃષિ સખીઓને પ્રાકૃતિક કૃષિનું જ્ઞાન આપવા 5 દિવસીય તાલીમ વર્ગો વિવિધ જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યા. SPNF એસોસિએશનના અધ્યક્ષ પ્રફુલભાઈ સેન્જલિયા અને કોર કમિટી સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળી દરેક જિલ્લામાં સંયોજકો ખૂબ મહેનત કરી રહ્યા છે. લોકભાગીદારીથી પ્રાકૃતિક ખેતીના સફર ખેડૂતો તાલીમ આપી રહ્યા છે. ગુજરાતના 33 જિલ્લાઓમાં 12,690 બહેનો પ્રાકૃતિક કૃષિ સખી તરીકે તાલીમ મેળવી રહી છે. આવી જ એક તાલીમ પાવાગઢ દિગંબર જૈન મંદિરમાં શરૂ કરવામાં આવી છે, જેમાં 30 પ્રાકૃતિક સખી તાલીમ લઈ રહી છે. આ તાલીમમાં પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, તેના વિજ્ઞાનની સમજ તથા જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર બનાવવાની પ્રાયોગિક તાલીમ જિલ્લા પ્રાકૃતિક સંયોજક અજીતસિંહ તથા ટીમ ખૂબ જ ઝીણવટથી આપી રહ્યા છે. ગુજરાત લાઈવ લેહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર સંદીપ બંસલની પ્રાકૃતિક કૃષિ સખી તાલીમમાં મહિલા ઉત્કર્ષ માટે મહત્વનું યોગદાન છે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન અને વિશ્વવિદ્યાલયના ડૉક્ટર રાજુ એમ ઠક્કરે ભારત વર્ષને ઝેરમુક્ત આહાર, શાશ્વત વિચારો અને એ થકી સર્વે રીતે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા માટે આહ્વાન કર્યું. પ્રાકૃતિક કૃષિનો દિન પ્રતિદિન વ્યાપ વધારવા મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ અને કુલપતિ ડૉક્ટર CK ટીમ્બડિયા સતત કૃષિ સભાઓમાં માર્ગદર્શન આપી રહ્યા છે. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.